નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુનીતાબેન, ધોરણ 8, સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 2, પર્યાવરણીય પ્રદૂષણ. અગાઉ આપણે પાણીના પ્રદૂષણ અને હવાના પ્રદૂષણ વિશે સમજ મેળવી ચૂક્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સહેજ ઝલક મારી લઈએ. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું પ્રદૂષણ છે ભૂમિનું પ્રદૂષણ. ચાલો તેના વિશે સમજ મેળવીએ. ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી, છતાં આજે વિકસતા વિશ્વમાં ભૂમિનું પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં વધવા લાગ્યું છે. તમે જ્યાં ત્યાં નજર નાખશો, તમને કચરો દેખાશે. વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા તે જમીનને બગાડે છે. ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે, જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે. ઉદ્યોગોનો વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે. ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. આજે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે પ્લાસ્ટિક જમીનમાં ફળતું નથી, તેથી તે જમીનને બગાડે છે. શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિક કેપ અને રાસાયણિક પદાર્થો હોય છે, જે ઉડીને સારી જમીનો અને ખેતરોમાં પડે છે અને જમીનને દૂષિત કરે છે. ખેડૂતો દ્વારા વધુ ઉપજ મેળવવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ આજે વધુ પ્રમાણમાં થવા લાગ્યો છે, જે જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં મોટો ભાગ ભજવે છે. આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ શાકભાજી દૂષિત થાય છે, જેના લીધે ક્ષય અને હાડકાના રોગો થાય છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી સર્જવાની શક્યતા ઊભી થઈ છે. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાના પાણી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને માટે ઘાતક બની રહ્યો છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાઉ બની જાય છે. આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવવા શું કરી શકીએ છીએ? તો આપણે પ્લાસ્ટિક અને કેમિકલ્સનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. ઉપજાઉ જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. પર્યાવરણનું જતન કરવું જોઈએ. રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો વાપરવા જોઈએ. જંતુનાશક દવાઓ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવી જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને તેને રિસાયકલ કરી તેનો નાશ કરી ફરીવાર ઉપયોગ તેનો થાય એવો પ્રયાસ કરવો જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે લીલો પડવાસ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જે પાણી પણ બચાવે છે અને પ્રદૂષણને પણ રોકે છે, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, ચોથું પ્રદૂષણ છે ધ્વનિ, અવાજનું પ્રદૂષણ. વાયુ અને જળ પ્રદૂષણ ઉપરાંત ધ્વનિ એટલે કે ઘોંઘાટ, અવાજનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કારણે જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે, જે અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે. આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવપ્રિય છે. સમગ્ર વિશ્વમાં અનેક ઉત્સવો ઉજવાય છે, જેમાં મોટા લાઉડસ્પીકરો કે પછી બેન્ડવાજા, ઢોલ વગાડવાથી અને ડીજે દ્વારા ધ્વનિનું પ્રદૂષણ થાય છે. ચૂંટણી કે રમતોમાં વિજય થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવા, વાજિંત્રો વગાડવાથી પણ ધ્વનિનું પ્રદૂષણ થાય છે. શહેરોમાં બસ, રિક્ષાઓ, દ્વિચક્રીય વાહનો મોટા પ્રમાણમાં છે. અયોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવાથી આ વાહનોનો ભરાવો થાય છે, જે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે. ચીડિયાપણું પણ વધી જાય છે.
વધુ પડતા આવવાથી પ્રકૃતિ પર વિપરીત અસર પડે છે. ઘણા કીટકો અને જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે. હોસ્પિટલ, શાળા કે દવાખાના પાસે નો હોર્ન કે સાયલન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે. તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે. નાગરિક પોતે જ સમજે એ જ એનો ઉપાય છે. આપણે ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ કરતા વાજિંત્રો ન વગાડવા જોઈએ, ફટાકડા ફોડવા ન જોઈએ, વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા જોઈએ. PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલના નિયમો ખૂબ કડક બનાવવા જોઈએ. વસ્તી ગીચતાને નિયંત્રણમાં રાખવી જોઈએ. ઉદ્યોગોએ અવાજને નિયંત્રિત કરવા વનીકરણ કરવું જોઈએ. વાહનોના અવાજને ઘટાડવા રસ્તાઓની ચારે બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, રસ્તાઓ પહોળા બનાવવા જોઈએ. વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં વન વે બનાવવા જોઈએ. આપણી સમય સૂચકતા અને સમજદારી આપણને પ્રદૂષણથી બચાવી શકશે. પાણી કેટલું અમૂલ્ય છે એ સૌને સમજાય છે, છતાં મિનરલ વોટર ખરીદતી વખતે આપણે પાણીની કટોકટીને ગંભીરતાથી લેતા નથી. સવાલ માત્ર પાણીનો જ નથી. ગાંધીજીએ કહેલું છે કે જળ, જમીન અને જંગલ એ સામુદાયિક સ્ત્રોતો છે, એની ઉપર સૌનો સમાન હક છે. એને વેપારની વસ્તુ બનાવવી એ નૈતિક ગુનો ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ એ સૌથી અગ્રસ્થાને છે. એનો ઉત્તર શોધવો એ આપણી સહિયારી સામૂહિક જનચેતનાની જવાબદારી બની ગઈ છે. આજે પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જ પડશે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ભવિષ્યના નાગરિક છો. એક નાગરિક તરીકે આ પ્રદૂષણને ઘટાડવા, તેને રોકવા માટે તમે કયા પ્રયત્નો કરશો? વિદ્યાર્થી મિત્રો, આપણું આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. આભાર.